રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોકમાં આવેલા બાલાસાહેબની પ્રતિમા ફ્લાયઓવર બ્રિજ બનાવવાના લીધે દલિત સમાજને ઘણી ઠેસ પહોંચી હોય તેમ લાગી રહ્યું છે। કોઈપણ સમયે કોઈપણ સમાજના વ્યક્તિને પ્રશ્ન હોય છે ત્યારે હોસ્પિટલ ચોકમાં આવેલા બાબા સાહેબની પ્રતિમાએ તેનું નિરાકરણ થાય છે। ત્યારે સરકાર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવે તો લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ બાબતે કેટલીક નીચે મુજબની સ્પષ્ટ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે। કમિશનર વ્યક્તિગત લેખિત ખાતરી આપે કે આ બ્રિજ બન્યા પછી ભવિષ્યમાં બાબા સાહેબની પ્રતિમા સાથે કોઈપણ અપમાનજનક ઘટના ઘટે તેની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે, તો તેની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવે। આ બ્રિજ બન્યા પછી તે ચોકમાં ભવિષ્યમાં બ્રિજ ઉપર કે નીચે જરા પણ ટ્રાફિક જામ નહીં થાય તેની ખાતરી આપું છું। ટ્રાફિક જામ થશે તો તેની વ્યક્તિગત જવાબદારી મારી રહેશે। બ્રિજનો તમામ ખર્ચ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું જમા કરાવીશ। અમને વિશ્વાસ છે કે આ બ્રિજ માનસિક ધરણા રૂપે બનાવવામાં આવી રહ્યો છે। અમીરભાઈ ધોળા, પૂર્વ ધારાસભ્ય કેશોર, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અસ્મિતા મંચ દ્વારા બાબાસાહેબની પ્રતિમાની ગરિમાને જે ખંડિત કરવાનું રાજકોટ મહાનગરપાલિકાએ કામ કર્યું છે અને એના વિરોધમાં બાબાસાહેબ આંબેડકર અસ્મિતા મંચ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ છે, એ ધરણાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત મહાસંઘના સંયોજક તરીકે અને સહસંયોજક તરીકે અને રાષ્ટ્રીય દલિત મહાસંઘના પ્રદેશના અધ્યક્ષ લાલજીભાઈ સોલંકી અમારા સંયુક્તનો નિર્ણય છે કે આ આંદોલનને સહકાર આપવો। આંદોલનને સહકાર એટલા માટે આપવો કે જે જગ્યાએ બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ એટલો કન્જેસ્ટેડ બ્રિજ થવાનો છે કે ત્યાંથી ટ્રાફિક નીચે પણ ટ્રાફિક ફૂલ થવાનો જમા થવાનો, ઉપર પણ ટ્રાફિક જમા થવાનો। જે રીતે કેકેવી હોલનો બ્રિજના પૈસા કરપ્શનમાં ગયા અને અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ગોંડલ રોડની બ્રિજની આ પરિસ્થિતિ જોઈ શકો, આ ભગવતીપુરાના બ્રિજની પરિસ્થિતિ જોઈ શકો, તો આ લોકો બ્રિજ માત્ર ભ્રષ્ટાચાર માટે જ બનાવે છે, રાજકોટની પ્રજાની સુખાકારી માટે નથી બનાવતા એવું પ્રતિષ્ઠિત થાય છે। આપ અમદાવાદના બ્રિજ જોઉં તો અમદાવાદના બ્રિજોમાં લોકોને ફાયદા છે, રાજકોટના બ્રિજ જો તો ભ્રષ્ટાચારીઓને ફાયદા છે, એ ટાઈપના આખા બ્રિજ બની રહ્યા છે। એની વધતી વધીને હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબની પ્રતિમા પાસે જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ બાબા સાહેબની પ્રતિમાના અડીન બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ તીખડ કરનાર તત્વો, અસામાજિક તત્વો, આપણે જોઈએ છીએ કે આજકાલ રાજકારણ કેવું થઈ ગયું, બે કોમ વચ્ચે લડાવવાના અને મત લેવાના, સવર્ણોને દલિતોને લડાવવાના અને મત લેવાના, પુલવામામાં આપણા શહીદો શહીદ થતા હોય અને એમાં પોતાના ફોટા મૂકી અને એમાં મત લેવાના, જ્યારે આ ટાઈપનું જ્ઞાતિવાદી કોમવાદી રાજકારણ આ દેશમાં ચાલી રહ્યું છે, એવા ટાઈમમાં બાબા સાહેબની પ્રતિમાને કોઈ નુકસાન કરે, કોઈ તીખડ કરે અને દલિતોને સવર્ણો વચ્ચે ઘર્ષણ થાય એવું ન થાય એના માટે આ મિત્રો જે આંદોલન કરી રહ્યા છે એમાં એમની જે માંગણીઓ છે કે આ બ્રિજ ત્યાંથી દૂર બનવો જોઈએ અથવા બાબા સાહેબની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે એ ટાઈપનો બ્રિજ બનવો જોઈએ એવી કમિશનર ખાતરી આપે અને આ તમામ એ લોકોની માંગણી સાથે અમે લોકો સહમત છીએ। જો કમિશનર આ લોકોની માંગણીને સ્વીકારશે તો સારું છે અને નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તમામ દલિત એનજીઓ, તમામ દલિત રાજકીય પાર્ટીઓ અને બાબા સાહેબને માનનારી રાજકીય પાર્ટીઓના લોકોને એકત્રિત કરી આ આંદોલન સામૂહિક આંદોલન બનાવવામાં આવશે। ગુજરાત આખામાં વાત લઈ જવામાં આવશે, ગુજરાતની બહાર વાત લઈ જવામાં આવશે કે બાબા સાહેબના નામના સ્મારક તો બને છે પણ બાબા સાહેબ આંબેડકરની અસ્મિતા જાળવવી એ આ સરકારને જરા પણ પરવડતી નથી। આ ટાઈપના આ મિત્રોના આંદોલન ભાઈ શ્રી ઇન્દ્રજીતભાઈ પરમાર, ભાઈ શ્રી દેવદાનભાઈ મુછડિયા આ લોકોએ જે આંદોલન ચલાવ્યું એને અમારા તમામ લોકોનું, તમામ સમાજનું સંગઠનને અમારું શું કહેવાય ટેકો છે અને અમે આ ટેકો જાહેર કરવા આવ્યા છીએ। એ જ રીતે વાલ્મીક સમાજના મિત્રો પોતાની માંગણીઓ લઈને જે બેઠા છે એમને પણ અમારો ટેકો છે અને એમની પણ માંગણી આખા ગુજરાતમાં મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીને વાલ્મીક સમાજે ખોબા ભરી ભરી મત આપ્યા છે, તો આજે જ્યારે એના ઘરનો એને રોજીરોટીનો સવાલ છે ત્યારે વિજયભાઈ રૂપાણી કેમ મોઢું ફેરવી લે છે એ પણ એક પ્રશ્ન છે। એ લોકોના આંદોલનને પણ અમારો ટેકો છે। ઇબ્રાહિમ ખોખર સાથે જવીદ ગુર્જર, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ।